नमस्कार दोस्तों, योगा एप चैनल में आपनू हार्दिक स्वागत है। दोस्तों, शियाळानी अंदर मोटे भागे वात संबंधी रोगों थता होय छे। युवानो, वृद्धो अने वडीलो आ तमाम माटे एक खास नानी टिप्स आज हूँ आपवा माटे आव्यो छूं कि शियाळानी अंदर आपणे एक बाबतनू खास ध्यान में राखवू जोईए। दोस्तों, सवारे उठीने आ एक क्रिया करशो तो आखो दिवस तमने ठंडी सामे तो रक्षण मळशे ज, परंतु तमारी स्किन पण सारामां सारी रहेशे। कारण के शियाळानी अंदर स्किन फाटवाना एक घणा बधा कारणो छे। मेन तो ज्यारे वायु दोष, ज्यारे ठंडी वधे, એટલે જે લોકો વાયુ પ્રકૃતિવાળા છે એ લોકોની સ્કિન તો આમ પણ રૂખી હોય છે। આ રૂખી સ્કિનને પણ સારી રાખવા માટેની એક ટિપ્સ આપું છું। જેમની પિત્ત પ્રકૃતિ છે એ લોકો માટે પણ એક ટિપ્સ આપું છું, અને જેમની કફ પ્રકૃતિ છે એ લોકો માટે પણ એક ટિપ્સ આપું છું। તો દોસ્તો, શિયાળાની અંદર જે લોકો વાયુ પ્રકૃતિવાળા છે, જે લોકો પાતળા છે અને જેમની સ્કિન એકદમ રૂખી રૂખી રહે છે બારે માસ, તો એ લોકોને ખાસ અભયંગ કરવું ખૂબ જ જરૂરી છે। અભયંગ એટલે તેલની માલિશ। દોસ્તો, જ્યારે સવારે આપ ઉઠો ત્યારે તુરંત જ ઉઠીને આપના માટે બેસ્ટ તેલ છે તલનું તેલ। આ તલનું તેલ થોડું ગરમ કરી શકો તો ગરમ કરો, અને આ તેલની માલિશ આપણે કરીએ જ, કારણ કે શિયાળાની અંદર વાયુ પ્રકૃતિવાળા હોય છે એ લોકોને સાંધાના દુખાવા, જેને કહીએ છીએ ને કે વા આવ્યો, વાના દુખાવા, આવી ઘણી બધી સમસ્યા રહેતી હોય છે। સવારે જ્યારે ઉઠે છે ત્યારે ઉઠવાનું બરાબર મન નથી થતું અને શરીર એકદમ ભારે ભારે લાગે છે। શરીરની અંદર આમ જેને કહેવાય ને કે કંઈક ભરાઈ ગયું હોય એવું લાગે છે। તો ખાસ એટલી વિનંતી કે જે લોકો વાત પ્રકૃતિવાળા છે, વાયુ પ્રકૃતિવાળા છે, એ લોકો તલના તેલની માલિશ કરે। અને દોસ્તો, જેમના શરીરની અંદર પિત્તનું પ્રમાણ વધુ છે, જે લોકોના શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધુ છે, એ લોકોએ સવારે ઉઠીને નારિયેળના તેલની માલિશ કરવાની છે। શુદ્ધ નારિયેળનું તેલ મળી જાય તો એની માલિશ કરવાની છે, અને ભોજનની અંદર દેશી ગાયના ઘીનું પ્રમાણ વિશેષ વધારી દેવાનું છે। એનાથી અંદરની ગરમી તો ઓછી થશે, પરંતુ શિયાળા માટે જે આપણને હૂંફ મળી રહેવી જોઈએ એ હૂંફ પણ મળી રહેશે। દોસ્તો, જે લોકો કફ પ્રકૃતિવાળા છે, જેમની સ્કિન આમ રેગ્યુલર ઓઇલી રહે છે, જેમની ચામડી જાડી છે, શરીર જાડું છે, બધા જ કફ પ્રકૃતિવાળા છે, એ લોકો માટે બેસ્ટ તેલ છે સરસવનું તેલ। કાચી ઘાણીનું સરસવનું તેલ આપણને મળી રહે તો એ સરસવનું તેલ આપણે ઉપયોગમાં લેવું જોઈએ, અને એનું અભયંગ કરવું જોઈએ, એની માલિશ કરવી જોઈએ। અને આ માલિશ કરવાની પણ એક રીત છે, જ્યારે પણ માલિશ કરીએ ત્યારે આપણા હાથથી લઈને હૃદય તરફ આવી રીતે માલિશ કરવી જોઈએ, પગથી લઈને પણ આમ ઉપર લોહી જાય હૃદય તરફ આવે એ રીતે આપણે માલિશ કરવી જોઈએ દોસ્તો। અને કફ, પિત્ત અને વાયુ અનુસાર આપણે આ તેલ અનુસાર માલિશ કરીશું તો આપણી સ્કિન તો હેલ્ધી રહેશે, ફાટશે નહીં, અને જેમને આ સ્કિન બરાબર રૂખી થઈ જાય છે એ લોકોની સ્કિન પણ રૂખી નહીં થાય। તો આપણે આવી બહાર મળતી કોસ્મેટિક આઇટમોથી બચીએ અને નેચરલ તેલનો જ ઉપયોગ કરીએ। તો ખાસ આ માહિતી તમારા મિત્રો સંબંધીઓ સુધી પહોંચાડજો। જો ચેનલમાં પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો તો નહીં, અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલશો તો નહીં જ। નમસ્કાર।